दर्शक मित्रों, હું મોહિની સોની એબીજી ન્યૂઝમાં અપસર દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. સરકારી કર્મચારી લાંચ લેતો ઝડપાયો. ગ્રામ વિકાસ શાખામાંથી લાંચિયો કર્મચારી ઝડપાયો. રૂપિયા 2000ની લાંચ લેતા ઝડપાયો. મોડાસાના હોસ્ટેલના છાત્રો સુવિધાથી વંચિત. હોસ્ટેલના છાત્રો સુવિધાથી વંચિત થયા પરેશાન. મીડિયા તથા જિલ્લા કલેક્ટરનો આશરો. સટ્ટામાં ઝડપવાની કાર્યવાહી યથાવત. ફરી સટ્ટા રમતા આરોપીને ઝડપાયા. મોદામાર સહિત આરોપીને ઝડપ્યા. આ હતા આજના મુખ્ય સમાચાર. હવે સમાચાર જોઈએ વિસ્તારથી. અરવલ્લી જિલ્લાના ગ્રામ વિકાસ શાખામાં લંચ લેતો લાંચીઓ ઝડપાતા લાંચીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. અરવલ્લી જિલ્લામાં સરકારી કચેરીઓમાં કામકાજ અર્થે આવતા અરજદારો પાસેથી રૂપિયા લીધા વગર કોઈ કામ ન કરતા હોવાની બુમરાળ વારંવાર થતી જ હોય છે. ત્યારે મોડાસા તાલુકા પંચાયતની ગ્રામ વિકાસ શાખામાં ફરજ બજાવતો એક ગ્રામ સેવક રૂપિયા 2000ની લાંચ લેતા એલસીબીના હાથે ઝડપાઈ ગયો હતો, જેથી અરવલ્લી જિલ્લાના લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. સરકારી કચેરીઓમાં નાણાંની કોથળીઓ જ્યાં સુધી ખુલી ન મકાય ત્યાં સુધી સરકારી બાબુઓ અરજદારોના સામાન્ય કામકાજ કરતા નથી. ત્યારે મોડાસા તાલુકા પંચાયતની વિવિધ શાખાઓમાં નાણાં લેવાતા હોવાની વાતની સચ્ચાઈ પૂરી પાડે તેવા બનાવમાં ગ્રામ વિકાસ શાખામાં સિરવાર વિસ્તારમાં ગ્રામ સેવક તરીકે ફરજ બજાવતા એમબી બરાડાએ ઇન્દિરા આવાસના લાભ અર્થીને બીજા હપ્તાના નાણાં ચૂકી આપવા માટે 2000ની માંગણી કરતા અરજદાર રામજી અમરાજી ખાટે અરવલ્લી જિલ્લા એલસીબીને ફરિયાદ કરતા પીઆઈ જેએમ વાઘેલાએ મોડાસા તાલુકા પંચાયતમાં ચટકુ ગોઠવી બપોરના સમયે ગ્રામ સેવકને રૂપિયા 2000ની લાંચ લેતો ગ્રામ સેવક એમબી બરાડને રંગે હાથે ઝડપી લીધો હતો. સરકારી અમલદાર લાંચ લેતા ઝડપાતા સમગ્ર સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાયો છે. જો કે અરવલ્લી એલસીબી પોલીસને જ પ્રથમ ઝટકામાં સફળતા મળતા લાંચિયા અધિકારીઓનો સફાયો સાફ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીજી ન્યૂઝ અરવલ્લી. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ સુવિધાથી વંચિત રહેતા વિદ્યાર્થીઓએ લીધો મીડિયાઓનો આશરો. અરવલ્લી જિલ્લાના મોડાસાથી 3 કિલોમીટર અંતરે જંગલ વિસ્તારમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલય એસથી વિદ્યાર્થીઓના રહેવા માટે બનાવેલ છે. સરકાર આ છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થી માટે વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ આ ખર્ચ માત્ર ચોપડા પર ચડાવી દઈ વિદ્યાર્થીઓને પૂરતી સુવિધા આપવામાં ન આવતા છેવટે વિદ્યાર્થીઓએ તંત્ર સામે બાયો ચડાવવા મજબૂર બન્યું પડ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છાત્રાલયમાં રહેતા 30થી વધુ વિદ્યાર્થીઓને સરકારના ધારણા મુજબ જમવાનું આપવામાં ના હોવાની ફરિયાદ સાથે આપવીતિ રજૂ કરાઈ છે કે જે કોન્ટ્રાક્ટરને રસોઈનો કોન્ટ્રાક્ટ આપ્યો છે તેની મૂકેલો રસોઈયો બિનકુશળ હોવાથી સંપૂર્ણપણે બિનઆરોગ્યપ્રદ ભોજન આપવામાં આવે છે. નવીનની વાત એ છે કે જે સ્થળે ભોજન બનાવવામાં આવે છે તેને અડકીને ગટર આવેલી છે, ત્યારે વિદ્યાર્થીઓના આરોગ્ય સામે ખતરો ઉભો થાય છે. અને આ હોસ્ટેલમાં છાત્રો માટે લાઇબ્રેરી બનાવવામાં આવી છે,
પરંતુ આ લાઇબ્રેરીમાં હજુ સુધી એક પણ પુસ્તક મુકાયું નથી કે તેના ખભાની તાળા પણ ખુલ્યા નથી તો આ પુસ્તકોની ગ્રાન્ટ ક્યાં જાય છે તે પણ એક પ્રશ્ન ઉભો થયો છે વધુમાં આ છાત્રા માટે રમતગમત રૂમ બનાવવામાં આવ્યા છે પરંતુ સાધનો વગર આ રૂમ પણ બંધ હાલતમાં પડ્યા છે અને હોસ્ટેલના કમ્પાઉન્ડમાં સાફ સફાઈ વગર તેમાંથી ઝેરી જનાવરનો મોટો ભય રહે છે આ મામલે બોર્ડનને રજૂઆત કરવામાં આવે તો બોર્ડન અને કોન્ટ્રાક્ટર નાસાની હાલતમાં વિદ્યાર્થીઓને ધમકાવી એડમિશન રદ કરવાની ધમકી આપતા હોવાથી વિદ્યાર્થીઓ ફફડી ઉઠ્યા છે સરકારી કુમાર છાત્રાલયમાં રહેતા 30 થી વધુ વિદ્યાર્થીઓ છાત્રાલયની અસુવિધાઓથી કંટાળી જઈ જિલ્લા કલેક્ટર સુધી રજૂઆત કરી ચૂક્યા છે ત્યારે ભોજન પાણી સફાઈ અને લાઇટ જેવા પ્રાથમિક પ્રશ્નોનું ઝડપી નિરાકરણ જરૂરી જ નહીં પરંતુ આવશ્યક છે અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીજી ન્યૂઝ અરવલ્લી વિદ્યાર્થીની જે આવેદનપત્ર કલેક્ટર સાહેબમાં આપ્યું ત્યાંથી અમને ઇન્ફોર્મેશન મળી કે વિદ્યાર્થીઓને તકલીફ છે એટલે અમે અહીંયા કાલે જ આવ્યા હતા અને એમને પાણીની તકલીફ હતી તો પાણી માટે મિનરલની બોટલની વ્યવસ્થા કરી છે તેમજ જમવાનું પણ અહીંના જે સંચાલકો છે એને કહી દીધું ભાઈ વ્યવસ્થિત લોકોને જમાડો એ સગવડ કરી છે વત્તા થોડું વાયરિંગનો પ્રશ્ન છે એટલે જ્યારે આ બિલ્ડિંગ લીધેલું ત્યારે જ વાયરનો પ્રોબ્લેમ હતો એટલે એના કારણે વાયરિંગમાં બદલવાનું છે બે ત્રણ રૂમોમાં એટલે એ પ્રશ્ન છે વત્તા પાણીમાં શું છે કે જે કેનાલ જાય છે એ કેનાલમાંથી પાણી બધું અંદર બોરમાં આવે છે અને એના કારણે ઘણી વખત પાણી અશુદ્ધ આવે છે અને એક એના કારણે પાણી ખરાબ આવે છે મને આ બાબતે કોઈ જાણ નથી જો મને જાણ હોય તો વહેલા હું તો બે ત્રણ વખત આવી ગયો અને ગુરુવારે જ આવ્યો હતો આ વિદ્યાર્થીઓ જયારે સોમવારે આવ્યો છે હું તો ગુરુવારે અહીંયા બે કલાક બેસી ગયો પણ આપણે તો પણ ફરિયાદ શું છે કે એ લોકો અહીંયા સ્થાનિક ફરિયાદ કરતા હોય આપણે તો કરતા ના હોય એટલે ખ્યાલ ના હોય ના ના તમે રિપેરિંગ કરાવી દઈએ સાહેબ જવાબદાર કોણ સાહેબ રિપેરિંગ નથી થયું ના ના કરાવી દઈએ રિપેરિંગ તાત્કાલિક જવાબદારી કોઈ થાય જવાબદાર તો અમારી જ સાહેબ હતી પણ એ અમે કરાવી દઈએ છીએ તાત્કાલિક ચાલુ હાલ પણ વિદ્યાર્થીઓ પોતાના કમ્પ્યુટરનો ઉપયોગ માટે ત્યાં ઉપર લઈ ગયા છે તમે Thank you.
હું બાબા સાહેબ આંબેડકરમાં વોર્ડન તરીકે અહીંયા ફરજ છેલ્લા 4.5 વર્ષથી પીઆર પરમાર પ્રતાપસિંહ રાયસિંહ પરમાર છેલ્લા 4.5 વર્ષથી મારા જોડે બધા એન્જિનિયરના 30-35 છોકરાઓ છે. એમના 15 દિવસથી જ આ પાણીનો જ ખાલી પ્રોબ્લેમ છે. જમવાનો તો અમે એમને કહીએ છીએ ને એમને કાજુ કતરી ખાવાની, તો અમે ઉત્તરાયણ ઉપર મેં કાજુ કતરી ખવડાવી હતી 650 રૂપિયાના ભાવે. પૂછી જોજો વિદ્યાર્થીઓ ખાવા બાબતે આપણે કોઈ કહી રહ્યા છે કે આપ દારૂ પીને એમને. અરે હું જય સ્વામિનારાયણ છું, હું દારૂ પીતો નહીં પહેલી વાત. એટલે આક્ષેપ કરી હતા એમની, એ વાહિયાત વાત છે. પાણીનો તો હું કાલે એમને સોલ્યુશન લાવી દઈશું ને, મેં કીધું છે. કલેક્ટર સુધી આવેદન પત્ર આપવા જવું પડે બાળકોને, એ બહુ શરમજનક કહેવાય. અમારા વિદ્યાર્થીઓને સમજ્યા છતાં એ ગયા છે, તો હવે શું એમનો એવો પણ આક્ષેપ છે કે તમે એમનો જે એ દલિત સમાજના બાળકો ખ્યાલ છે, તમે એમને એ રીતે કોઈ આરોપીનો અપશબ્દ બોલ્યા? ના ના બોલ્યા, હોય કદી નહીં બોલ્યા. લાઇટ ની તકલીફ છે, લાઇટ નો તો મેં મારા કાગળ એ બતાવું. કાર્યપાલક ઇજનેરના બધા કેટલા રોડ માટે જયારે હોસ્ટેલ ચાલુ થઈ આજથી 5 વર્ષ પહેલા, હજુ કલરિંગ એ કરાવવાનો છે, નવું રોડને વસન કરાવવાનું. કાર્યપાલક ઇજનેરને લખ્યું છે, બધાને લખ્યું, આ કમ્પાઉન્ડ વોલ ની અંદર બધું જે છે ને પ્રોબ્લેમ, થાંભલાના લાઇટો એની મેં લખ્યું. સરકાર વિકાસના નામે ગ્રાન્ટો આપે તો ગ્રાન્ટ ક્યાં વપરાય? ગ્રાન્ટ તો મારા મર્યાદામાં જે આવતું હોય એમ જ જાય છે, ભોજનમાં ને એમાં જાય છે. ક્રિકેટ પર સટ્ટો રમવાનું યથાવત, વધુ સટડીયાઓને પોલીસે ઝડપ્યા. અરવલ્લી જિલ્લામાં સટ્ટાબાજીના બનાવો હવે સામે આવી રહ્યા છે, ત્યારે બાયડમાંથી પોલીસે રાત્રિના 5 મિનિટે આધારે ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા 3 વ્યક્તિઓને રંગે હાથે ઝડપાઈ ગયા હતા. ત્યારે આ 3 આરોપીઓને છોડાવવા ટોળાએ પોલીસ પર હુમલો કરતા પોલીસે ગુનો નોંધી 14 આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગત મુજબ અરવલ્લી જિલ્લાના બાયડના કસ્બા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોવાની બાતમીના આધારે બાળ પોલીસે રાત્રિના સમયે રેડ કરી હતી, જેમાં 3 વ્યક્તિઓ રંગે હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે સીસીટીવી સેટઅપ બોક્સ અને 3 મોબાઈલ સાથે ₹10,500 નો મુદ્દામાલ કબજે કરી લીધો હતો. સટ્ટો રમાડતા ભરત એસ પટેલ અને જિગર પટેલ બાળ નગરપાલિકામાં ભાજપના કોર્પોરેટર છે. ફિરોજ સૈયદ સહિત 3ની ધરપકડ કર્યા બાદ પોલીસ મથકે લાવતા 3ને છોડાવવા 50થી વધુ લોકોનું ટોળું દોડી આવ્યું હતું. આ ટોળાએ પોલીસ પર હુમલો કરતા મામલો તંગ બન્યો હતો, ત્યારે મોડાસામાં ડીવાયએસપી સહિતનો કાફલો બહાર દોડી આવતા લોકો સામે તમે રળોતીગનો ગુનો નોંધી 14 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીજી ન્યૂઝ અરવલ્લી. ગઈકાલે બાયડ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર, કસ્બા વિસ્તારની નજીકની અંદર ફિરોઝભાઈ છે એમનું મકાન આવેલું છે. ત્યાં ગાડી એમને બાતમી હકીકત હતી કે તેઓ જુગારમાં સટ્ટા બેટિંગનો ત્યાં ગાડી રમી રમાડે છે, જે આધારે તેઓના ઘરે
રેડ કરવામાં આવેલી છે અને રેડ કરતા ત્રણ વ્યક્તિઓ જે પણ ધરપકડ સ્થળ પર કરવામાં આવેલી છે, જે પૈકીના એક ફિરોઝભાઈ છે, બીજા બી એસ પટેલ કરીને છે જે ત્યાંના છે, અને ત્રીજા જીગરભાઈ કરીને છે. આ લોકોને આરોપીઓની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન રાખ્યા હતા. ત્યારબાદ આ આરોપીઓને પોલીસથી છોડાવવા માટે ત્યાંના સ્થાનિક લોકોએ પોલીસ વિરોધ કર્યો અને આરોપીઓ છોડાવવા માટે પોલીસ સ્ટેશનની બહાર પોલીસ સ્ટેશન આવી બૂમરાળો કરી અને કાયદાને પરિસ્થિતિ ફેરવાય તેવા પ્રયત્ન કરવાની કોશિશ કરતા, પોલીસ પર હુમલાનો પ્રયાસ કરતા, તેઓની વિરુદ્ધમાં પણ અલગ ગુનો દાખલ કરવામાં આવેલો છે. તે પૈકીના કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. ત્યારબાદ બાકીના આરોપીઓને ધરપકડ કરવાની બાકી છે. તો જે વાહનો લઈ પોલીસ સ્ટેશન આવ્યા હતા તે વાહનો પણ કબજે કરવામાં આવેલા છે અને આ ગુનામાં આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે. સર, સત્તા બેટિંગનો જુગાર ધારા મુજબની કલમ લગાવવામાં આવી છે. સત્તા બેટિંગ પર પકડાયેલામાંથી એક જે ફિરોઝભાઈ છે તે પોતે ઘરે કામ કરે છે, બીજા જે બી એસ કરી છે તે બાયરની અંદર ભૂતકાળમાં પણ જુગારના ગુનામાં પકડાયેલા છે, જ્યારે જીગરભાઈ છે પણ એમનો કોઈ ગુનાહ ઇતિહાસ જોવા મળેલ નથી. છે ત્રણેય આરોપીઓ વિરુદ્ધમાં સત્તા બેટિંગની કાર્યવાહી કરવામાં આવેલી છે, જ્યારે બાકીના આરોપીઓ વિરુદ્ધની અંદર રાયોટિંગ અને પોલીસ પર હુમલાનો પોલીસ કાર્યવાહીની અંદર અડચણનો ગુનો દાખલ કરી તેમના કાર્યવાહી કરવામાં આવી છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં કાળઝાળ ગરમીને લીધે કુદરતી કરફ્યુ જોવા મળ્યો છે. વાત કરીએ હવામાનની તો રાજ્યભરમાં છેલ્લા ઘણા દિવસોથી અંગ દઝાડતી કાળઝાળ ગરમીનો પારો ઉચકાયો છે, ત્યારે રાજકોટ જિલ્લાના ઘણા શહેરોમાં 40 થી લઈને 43 ડિગ્રી તાપમાન નોંધાયાના અહેવાલ છે, જેમની માઠી અસર સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં પ્રવાસીઓમાં જોવા મળી છે. રાજકોટનું વીરપુર યાત્રાધામ દર વર્ષે વેકેશનમાં પ્રવાસીઓથી ઉભરાતું હોય છે, પરંતુ આ વર્ષે અંગ દઝાડતી કાળઝાળ ગરમીને લઈને સંત શિરોમણિ જલારામ બાપાના દર્શનાર્થે આવતા પ્રવાસી શ્રદ્ધાળુઓમાં ઘટાડો જોવા મળ્યો છે, જેમને કારણે આજે વીરપુર શહેરમાં કુદરતી કરફ્યુનો માહોલ જોવા મળ્યો હતો. શહેરમાં નોંધાયેલ 42 ડિગ્રી તાપમાનને લઈને બજારો સુમસામ જોવા મળી હતી. સ્થાનિક લોકો પણ અસહ્ય ગરમીને લઈને ઘરમાં પુરાઈ રહ્યા હતા. શહેરમાં જનજીવન ગરમીને કારણે ખોરવાઈ જતા જેમની માઠી અસર શહેરના વેપાર ધંધાઓ પર પડી હતી. અહેવાલ હરેશ ભાલિયા સાથે હિતેશ રાઠોડ, એબીજી ન્યૂઝ, જેતપુર. જવાબદારી સમજી હાથ ધરવા આહવાન કરાયું છે. આગામી 1 મે ગુજરાત ગૌરવ દિવસ તરીકે વર્ષોથી ઉજવાય છે, ત્યારે આ વર્ષે દરેક જિલ્લામાં મુખ્ય મથક ખાતે ઉજવણી કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવતા આગામી 1 મે થી 15 મે સુધીના પખવાડિયાનો એક કાર્યક્રમ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરાયો છે, જેમાં લોકોમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ આવે અને સ્વચ્છતા કેળવાય તે માટે લોકોએ નૈતિક જવાબદારી સ્વીકારવા અંગેના કાર્યક્રમો કરાશે. આ સાથે સ્વચ્છતા સ્પર્ધા, બિન આરોગ્યપ્રદ ખોરાકનો નાશ કરવાની કામગીરી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. અરવલ્લી જિલ્લામાં જ્યારે ગુજરાત ગૌરવ દિનની ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે લોકોએ આ ઉજવણીના ભાગરૂપે પોતાનું ઘર, મહોલ્લો, શેરી અને શહેરને સ્વચ્છ અભિયાનના ભાગરૂપે આ કાર્યક્રમને સાર્થક કરવાના અનુરોધ કરાયો હતો. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે, એબીજી ન્યૂઝ, અરવલ્લી.
गौरव दिन उजवनी अपने करी रहियो छे। छेला 55 वर्ष में गुजरात नी अंदर घना विकासना कामो हाथ धरेला छे। हाल में भारत देश नी अंदर गुजरात एक राज्य छे कि जेमा दरेक क्षेत्र में विकास जोवा मरे छे। हजू पण केटला कामो करवाना बाकी छे, खास करीने स्वच्छता नी विषय में जेमा सौने साथे अने सहकार थी करवाना छे। एमा आप सौ भागीदार बनो ते भी अपेक्षा राखू छु। गीर सोमनाथ जिल्लाना कन्या छात्रालयमां सरकारी कर्मचारीनुं स्थळांतर कराता आवेदन पत्र पाठववामां आव्युं। गुजरातना नवनिर्मित जिल्लाओनी रचनामां गीर सोमनाथ जिल्लानी नवनिर्मित थता एक पछी एक कचेरीओ तथा अधिकारीओना आवास निवास स्थानो गीर सोमनाथ जिल्लाना वडा मथक वेरावळमां आवी रह्या छे। परंतु वेरावळमां ઈસવીસન 1873 થી વર્ષો જૂની એક જ સરકારી કન્યા શાળા આવેલ છે, જેમાં અંદાજિત 2000 થી 2500 ગરીબ વર્ગની કન્યાઓ અભ્યાસ કરી રહી છે, જેમાં લઘુમતી સમાજ, માછીમાર સમાજ, માલધારી સમાજ સહિતના પછાત જ્ઞાતિઓની કન્યાઓ અભ્યાસ કરે છે અને હાલ સંખ્યા વધી રહી છે, જેમાં કોમ્પ્યુટર રૂમ, પ્રાર્થના ખંડ અને અન્ય વ્યવસ્થાઓ હતી ત્યાં જિલ્લા પંચાયતની અલગ અલગ ઓફિસો ચાલુ કરી દીધેલ છે અને લોકોના રૂમોમાં પોલીસ હેડક્વાર્ટરની ઓફિસો પણ ચાલુ કરી દીધેલ છે અને આ કચેરીઓમાંથી કન્યાઓને અવર જવર માટે માત્ર 10 ફૂટનો રસ્તો આપવામાં આવેલ છે, જેના કારણે હાલમાં કન્યાઓની સંખ્યા 2500માંથી માત્ર 400 જેટલી થઈ ગયેલ છે, જેના સંદર્ભે આજરોજ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહળના અધ્યક્ષ સ્થાને વાલીઓ તથા ગ્રામજનોની વિશાળ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ છે, જેમાં ગરીબ વર્ગની કન્યાઓના ભાવિને ધ્યાનમાં લઈ કન્યા શાળામાં માત્ર કન્યા શાળા જ ચાલુ રહે અને બાકીની કચેરીઓ અન્ય જગ્યાએ સ્થળાંતર થાય તેવી લોકમાંગ ઉઠવા પામેલ છે। અહેવાલ મિતેશ પરમાર સાથે એબીજી ન્યૂઝ ગીર સોમનાથ। મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુવારા છે, હું વેરાળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજનો પ્રમુખ છું। આજે જે મેં આવેદન પત્ર આપ્યું એ અમને દુઃખની વાત છે, કારણ કે જે 1873માં કન્યા શાળાની સ્કૂલનું સ્થાપના દિવસ હતો, જે 1873માં સ્કૂલ બની છે કન્યાઓ માટે, ને આખા ગીર સોમનાથ જિલ્લામાં અને વેરાળ અને આજુબાજુ તાલુકાની બેન દીકરીઓ અહીંયા ભણે છે અને ટીચરો પણ એની બહેનો જ છે। ત્યાં મોટા મોટા ગ્રાઉન્ડો છે, મોટા મોટા હોલો છે, અહીંયા વર્ષોથી સ્કૂલ 100 વર્ષ ઉપરથી સ્કૂલ ચાલતી હતી। આજે અચાનક કોઈ ઓફિસરના કહેવાથી અચાનક આખી સ્કૂલનો કબજો લઈ રાતોરાત કબજો લીધો અને અહીંયા જિલ્લા પંચાયત ઓફિસ બની અને પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ બન્યા ને પોલીસ હેડક્વાર્ટરની ઓફિસો બની। એટલે અમને જિલ્લા પંચાયત કે પોલીસ હેડક્વાર્ટર બને એમાં કંઈ વાંધો નથી, પણ જે છોકરીઓની સ્કૂલમાં ગેરકાયદેસર જે બનાવ્યું છે એનો વાંધો છે અમને, કે જે એક બાજુ ભારત સરકાર અને ગુજરાતની ભાજપની સરકાર છોકરીઓ માટે કરોડો રૂપિયાનો ફંડ ભેગો આપે છે કે છોકરીઓ ભણે, શિક્ષણમાં આગળ વધે, પછી કન્યા કેળવણી, શ્રીપુર અતિયા, આવું ઘણે હરેક આયોજન કરે છે અને પછવાડી લાખો કરોડ રૂપિયા ખર્ચે છે અને છોકરીઓના ભણતર માટે કરોડ રૂપિયાની ગ્રાન્ટો આપે છે, ને એક બાજુ વેરાવળમાં ગીર સોમનાથના વેરાવળમાં છોકરીઓ પર અન્યાય થઈ રહ્યો છે અને એ અન્યાય માત્ર ઓફિસરો કરતા એવું લાગે છે અમને, કેમ કે ઉપર સરકારમાં કોઈને ખ્યાલ જ નથી આનો, કારણ કે અહીં ઓફિસરો રાતોરાત કબજાઓ લઈ અને રાતોરાત ઓફિસો ફેરવીને જે કોમ્પ્યુટર ઓલમરો બન્યો, જે માત્ર લાઇબ્રેરી રૂમ, કોમ્પ્યુટર રૂમ અને સાયન્સ ફેસિલિટી માટે બનાવ્યો હતો, હવે એમાં બધી છોકરીઓને ફેરવી લીધી, જેમાં ખાલી લેબોરેટરી અને કોમ્પ્યુટર ક્લાસ ચાલવાના હતા, અહીંયા આજે છોકરીઓ બધાને ઘાંચો કરીને મૂકી લીધી, જે નાના નાના રૂમો છે એના મોટા મોટા રૂમોમાં રાતોરાત કબજા કરીને ઓફિસો ચાલુ કરી લીધી છે, એના વિરોધમાં મેં આવેદન પત્ર આપ્યો છે અને સરકારને અમારી વિનંતી છે કે આ વહેલામાં વહેલી તકે આ જે ગેરકાયદેસર ઓફિસો જિલ્લા પંચાયતની અને પોલીસ હેડક્વાર્ટરની બની છે એ અહીંયાથી ખસેડી અને બીજી અન્ય જગા, ઘણી બધી જગાઓ છે અન્ય સરકારી ઓફિસોની ને ખુલ્લી જગા પણ સરકારની એવી ઘણી જગાઓ છે, અહીંયા ફેરવે એટલી મારી વિનંતી છે, કારણ કે આમાં અમારા આખા વિસ્તારમાં બહુ ગરીબ અનુસૂચિત જાતિની છોકરીઓ બહુ એમાં અભ્યાસ કરે છે, જે મોટી મોટી સ્કૂલોમાં ફી ભરી શકતા નથી,
જેનો પગાર જેના ઘરના પગાર 3,000-5,000 હોય છે, તો એ સ્કૂલની ફી કાઢી કરે. એવા ગરીબ લોકોની છોકરીઓ અંદાજે 2500 ઉપર ભણતી હતી, અને આ કોલેજનો પંચાયતની કબજો લીધો ને એ પછી માત્ર ને માત્ર અત્યારે 500 ઉપર છોકરીઓ. તમે જોઈ શકો છો કે તફાવત કેટલો આવી ગયો. એટલે અમને તો એવું લાગે છે કે આમાં કોઈ શિક્ષણના મોટા મોટા કોલેજો વાળા સાથે સાતઘાત કરી ને ઇમરજન્સી કોલેજ સ્કૂલ બંધ થાય સરકારી એવું ષડયંત્ર રચાઈ રહ્યું છે. એટલે અમારી સરકારને વિનંતી છે કે આની કડકમાં કડક તપાસ થાય અને વહેલામાં વહેલી તકે અહીં જે ઓફિસો બની શકે કે બે બહાર નીકળે, ત્યાંથી ખસેડવામાં આવે અને જે કન્યાઓની સ્કૂલ હતી એ પેલા સ્કૂલો ચાલે અને ગ્રાઉન્ડ ચાલે એવી અમારી વિનંતી છે સરકાર. મારું નામ નિમિષાબેન વિનોદભાઈ પરમાર છે. મેં સ્કૂલ કન્યાશાળામાં ભણતી, પણ એની હિસાબે છે કે સફાઈ કામ કંઈ હતું નહીં વધારે, ને ગાડી ને બધી નો શોર આવતો. અને પછી અમે સ્કૂલ કન્યાશાળામાંથી છૂટી ને અમે જતા તો ત્યાં બધી ગાડી વાહન બધી આવતું, ત્યાં શોર બહુ થતો. પછી અમે ગર્લ્સ હાઈસ્કૂલમાં એટલે પુરુષો અમને જોવા મળતા અને હાલવા ચાલવાની ઓલી હતી, એટલે અમે સ્કૂલ બદલાવી નાખી. અમે છે ને ત્યાં સ્કૂલમાં કન્યાશાળામાં ભણતા, આવવા જવાનો રસ્તો બંધ હતો ને, તો ત્યાં બહુ જ રાર પાડે ને શોર કરે ને બધું, ત્યાં પછી ત્યાં અમે સ્કૂલ બદલાવી નાખી. અમે જેતપુર શહેરના વોર્ડ નંબર 5ના લોકોએ ગટર, પાણી અને લાઇટની સુવિધાઓથી વંચિત રહેતા ઢોલ વગાડી આવેદનપત્ર પાઠવ્યું. જેતપુર શહેરના વોર્ડ નંબર 5માં વિરાશક્તિ સાધુ વાસવાણી સોસાયટીના આશરે 200-300 મહિલા પુરુષો દ્વારા આજે રેલી યોજી ઢોલ નગારા વગાડી પાણી, ગટર અને લાઇટની માંગણીઓનું કરતું આવેદનપત્ર પાલિકાના ચીફ ઓફિસરને આપ્યું હતું અને 15 દિવસમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો પાલિકા કચેરી સામે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આવી હતી. પ્રાપ્ત વિગત મુજબ જેતપુર શહેરના વડનગર 5 ધોરાજી રોડ પર આવેલા વિરાશક્તિ સોસાયટી અને સાધુ વાસવાણી સોસાયટીમાં આશરે 2-3 હજારની વસ્તી વસવાટ કરે છે, પરંતુ આ વિસ્તારમાં પાણીની ભયંકર સમસ્યા હોવાથી અનેકવાર પાલિકાઓના સત્તાધીશોની રજૂઆત કરી છે, પરંતુ આજ સુધી પાલિકાનો એક પણ કર્મચારી કે કોઈ પણ સત્તાધીશ રૂબરૂ જોવા પણ નહીં આવ્યા. ઉપરાંત ભૂગર્ભ ગટરના ગટર ખોદાણને કારણે વિસ્તારમાં ચાલવા જેટલો પણ રસ્તો નથી અને ભૂગર્ભ ગટરને કારણે થોડી ગટરની સુવિધાઓ હતી તે ગટરો પણ તૂટી ગઈ હોવાથી સમગ્ર વિસ્તારનું ગંદુ પાણી રસ્તા પર વહે છે અને તેના તલાવડા ભરાઈ જાય છે, જેમાં ઝેરી મચ્છરોનો ઉપદ્રવને કારણે ઘરે ઘરે બીમારીના ખાટલા થાય છે, જેથી આ વિસ્તારોમાં પાણી, લાઇટ અને ગટર અને કચરાની મુશ્કેલીનો તાત્કાલિક ઉકેલ લાવવામાં નહીં આવે તો તારીખ 15 થી વિસ્તારવાસીઓ દ્વારા પાલિકા કચેરી સામે ઉપવાસ આંદોલનની ચીમકી આપી હતી. અહેવાલ હરેશ ભાર્યા સાથે હિતેશ રાઠોડ, એબીસી ન્યૂઝ, જેતપુર. વિરાશક્તિ વિસ્તારના નાગરિકો ઓછા પાણીના પ્રેશરની ફરજથી આવેલા હતા. આવતીકાલે પાણીનો વારો છે એટલે અમારા એન્જિનિયર રૂબરૂ સ્થળ તપાસણી કરી અને જે પાણીના પ્રેશર પૂરતું મળે એ બાબતના તમામ પ્રયત્નો ફરીથી કરવામાં આવશે. બીજી ભૂગર્ભ ગટરના કામગીરીને કારણે એની ઓપન ગટર પર તૂટેલી નીકળ્યા હોવાથી એ ઓપન ગટર પણ સિવિલ એન્જિનિયર રૂબરૂ વિઝિટ લઈ ભૂગર્ભ ગટરની કામગીરીને કારણે તૂટેલો હોય તો એ રિપેરિંગ કરાવવાની સંગત કરવામાં આવશે. બંને પ્રશ્નો ઉપરાંત એનો માઇનર પ્રશ્ન સતાવવા વધે હતો, જે પણ અમારા સાહેબ ઇન્સ્પેક્ટર વિઝિટ લઈને કાર્યવાહી કરવામાં આવશે. વિરાશક્તિ ની અંદર માં પાણી પૂરું આવતું નથી, ગટર ભરાઈ જાય છે, પાણી બધું ઘર ની અંદર માં આવે છે, રોડ ખાડા ખબડા બધા છે, વાહને કોઈ હાલતા નથી, ગટર છલકાય એમને પાણી જાય છે, બધું તું જ નથી, કોઈ સારવાર કરવા કોઈ વ્યવસ્થા કોઈ છે જ નહીં ગટર ની અમારે, અને પાણી પૂરું કોઈને આવતું નથી, કોક ને આવે કોક ને ન આવે આવું પાણી. અમારે અહીંયા ગટર ની સુવિધા કોઈ જાતની છે નહીં, પાણી પૂરું આવતું નથી, રસ્તા ની અંદર માં પાણી ના ખાડા ભરાય છે, મચ્છર એટલા થાય છે, રોગ એટલો થાય છે, પાણી ની સગવડતા છે નહીં, ગટર બહુ છલકા છે, ઘર માં પાણી ભરાઈ ગયા, છોકરાઓ પડી હાલતા, સુધરાય સાહેબ ખાલી ચૂંટણી તાણ આવ્યા પછી કોઈ જોતું નથી, અને લાઇટ દિવાન બધે ભર ભરી હતી પણ કોઈ લાઇટ ની સગવડ હાલતા, લાઇટ બંધ,
પાણી સફાઈ વાળા કોઈ આવતા નથી. અડધે લગીને સાફ કરીને બેસી જાય, હોટે વાતું કરીને વયા જાય છે. કહી સીધો કે પછી આવશે એમ કરીને વયા જાય છે. કોઈ હજી લગીને બરાબર સફાઈ કોઈ આવતું નથી, કહેવા જાય તો કોઈ સાંભળતું નથી. ચૂંટણી ટાણે જ બધા આવે છે, બાકી કોઈ દેખાતું નથી. સરકારી કર્મચારી લાંચ લેતો ઝડપાયો. ગ્રામ વિકાસ શાખામાંથી લાંચિયો કર્મચારી ઝડપાયો. રૂપિયા 2000ની લાંચ લેતા ઝડપાયો. મોડાસાના હોસ્ટેલના છાત્રો સુવિધાથી વંચિત. હોસ્ટેલના છાત્રો સુવિધાથી વંચિત થયા પરેશાન. મીડિયા તથા જિલ્લા કલેક્ટરનો આશરો. સટ્ટામાં ઝડપવાની કાર્યવાહી યથાવત. ફરી સટ્ટા રમતા આરોપીને ઝડપાયા. મોદામાલ સહિત આરોપીને ઝડપ્યા. આ હતા આજના એબીજી ન્યૂઝ સમાચાર. આવતીકાલે આજ ટાઈમે આજ ચેનલ પર ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો એબીજી ન્યૂઝ. નમસ્કાર.